ગયા તુરંત પાછો ખાતરમાં ન જાય. આજનું આપણો ટોપિક છે, ચાલો લોકોને શું શું ખાવાનું ગમે છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. કયા લોકો શું શું વસ્તુ ખાય છે. ઓકે, પહેલો ટોપિક આવશે હિંસી. હિંસી શું કે છે? હું વલસાડ માં રહું છું. ક્યાં રહે છે? વલસાડ. વલસાડ માં રહું છું. મને અને અમારી માતાને ઉબાડીએ ખાવાનું ગમે છે. ખાવાનું ગમે છે ઉબાડીએ. જ્યારે અમને ઉંબાડિયા ખાવાની ઈચ્છા થાય ત્યારે ખેતરમાં જઈએ છીએ અને ઉંબાડિયા ખાઈએ છીએ. જ્યારે ઈચ્છા થાય ખેતરમાં જઈને માછલી પસંદ છે. એક વાર ગોવા ગઈ હતી, મેં ત્યાં માછલી ખાધી હતી. ક્યાં માછલી ખાધી છે? એ પહેલી વખત ગોવામાં માછલી ખાધી હતી. પણ તેનો સ્વાદ જુદો. મારી માતાએ કહ્યું દરિયાની માછલી નાળિયેર તેલમાં બનાવી છે, સ્વાદ જુદો છે. તેનો સ્વાદ જુદો હતો. દરિયાની માછલી નાળિયેરના તેલમાં બનાવેલી છે. મને બે વસ્તુઓ ખાવી ખૂબ ગમે છે. બંને મારા આંગણામાં થાય છે. એક ઊંચા વૃક્ષ પર ઉગે છે અને બીજું જમીનની અંદર ઉગે છે. બાફેલા સાબુદાના અને નાળિયેર નાળિયેરના તેલની સાથે નાળિયેર તેલ નાખીને બનાવી છે. તેનો સ્વાદ અલગ થઈ જાય છે.
જ્યારે થોમસ ના છો કોઈ કહ્યું કે એટલામાં લઉં છું, મને બે વસ્તુ ખૂબ ગમે છે, એક છે ઉપર ઊંચા ઝાડ ઉપર થાય છે, બીજી જમીનની અંદર થાય છે. ઉપર ઝાડ ઉપર નાદેલી થાય છે, જમીનની અંદર સાબુદાના થાય છે. એટલે પાપેલા સાબુદાના અને નાદેલી ખાવી મને ખૂબ ગમે છે, કેમ કે બંનેનો સ્વાદ મને બહુ સરસ લાગે છે, એટલા માટે મેં ખાવી ગમે છે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો, તમને જે ખાવાનું ગમતું હોય એની વિગત તમે દર્શાવવાની છે, તમને શું ખાવાનું ગમે છે, વિચાર તો સરળતા શું મળી શકે, આપણે શું ખરીદી શકીએ છીએ. આની અંદર જે આપે છે એ તમારે પોતાની જાતે લખવાનું છે કે તમે શું ખરીદી શકો છો અને તમને શું સરળતાથી ખાવાનું ભાવે છે. હવે યાદ રાખો કે એ વસ્તુના નામો નીચે આપેલા છે, જો ખાઈ શકે એવી વસ્તુ હોય તો સાથે કરવાનું છે. ખાઈ શક
ખાવાની ઈચ્છા થાય છે પણ અમે ખાધેલી નથી કોઈ દિવસ, ખાલી નામ સાંભળેલું છે, એવી ત્રણ વસ્તુના ખાલી તમારે નામો લખવાના છે. તો આજે અહીંયા માથા આપણે પૂર્ણ વિરામ આપીએ છીએ. નમસ્તે અસ્તુ.